વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષય અને વશિષ્ઠ જેનેટિક્સ સ્કૂલના આજે ઓનલાઈન રિવિઝન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી, કે જેના કુલ ગુણ કેટલા છે? 12 છે, કે જે તમને એક્ઝામમાં 12 માર્કના દાખલા અથવા 12 માર્ક આખો ચેપ્ટરમાંથી 12 માર્કનું પૂછવા પાત્ર રહે. એમાંથી આપણે જોઈશું ચલિત સરેરાશની પદ્ધતિ. તો હવે ચલિત સરેરાશની પદ્ધતિમાં તમારે કુલ આ 3 રીત જોવાની થાય, કે 3 વર્ષની ચલિત સરેરાશની પદ્ધતિ, 4 વર્ષીય ચલિત સરેરાશની પદ્ધતિ અને 5 વર્ષીય ચલિત સરેરાશની પદ્ધતિ. હવે અહીંયા વર્ષની જગ્યાએ મહિના પણ હોઈ શકે, અઠવાડિયા પણ હોઈ શકે અને દિવસ પણ હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે આપણે સમજવા માટે આને વર્ષીય રાખ્યું છે, કે 3 વર્ષીય ચલિત સરેરાશ, 4 વર્ષીય ચલિત સરેરાશ અને 5 વર્ષીય ચલિત સરેરાશની પદ્ધતિ. તો જોઈએ કે 3 વર્ષીય ચલિત સરેરાશની પદ્ધતિમાં પ્રથમ અને છેલ્લું ડેશ, આ ડેશ છે. એ શા માટે? આપણે એક દાખલા ગણીએ ત્યારે સમજીશું, પેલા અત્યારે ખાલી ધ્યાન આપો. ત્યારબાદ 4 વર્ષીય ચલિત સરેરાશની પદ્ધતિમાં પ્રથમ 2 અને છેલ્લા 2 ડેશ, અને 5 વર્ષીય ચલિત સરેરાશ પદ્ધતિમાં પણ પ્રથમ 2 અને છેલ્લા 2 ડેશ. એટલે કે તમે જે કોષ્ટક દોરો છો એમાં તમારે કયું કોષ્ટક ખાલી મૂકવાનું છે. જો કે તમે ભણી ગયા હોય તો તમને ખબર જ હશે કે મારે ક્યાંથી ગણતરી ચાલુ કરવાની છે. આમાં જે પણ તમે કોષ્ટક દોરો છો એ તમારે કઈ જગ્યાએ ડેશ મૂકવાનું છે એ માટે મૂકેલું છે, કે પ્રથમ અને છેલ્લામાં ડેશ ક્યારે? 3 વર્ષીય હોય ત્યારે. 4 વર્ષીય અને 5 વર્ષીય પ્રથમ 2 અને છેલ્લા 2 માં તમારે ડેશ મૂકવાનું છે, કેમાં? કોષ્ટકમાં. ઓકે, તો આપણે જોઈએ ચલિત સરેરાશની ગુણ અને મર્યાદા. આપણે દાખલા સમજી લઈએ ત્યારબાદ સમજીશું. ઓકે, દાખલા સમજાઈ જાય ત્યારબાદ. 2 માર્કની થિયરી છે, અધરવાઇઝ 3 માર્કમાં પૂછાઈ શકે ચલિત સરેરાશની રીતની ગુણ અને મર્યાદા. તો પહેલા જોઈએ આપણે સ્વાધ્યાય 3.4.3 નો પહેલો દાખલો, કે જેમાં એક કંપનીના વેચાણની માહિતી માટેની 3 વર્ષની ચલિત સરેરાશ સુધી તમારે વલણ મેળવવાનું છે. તો દાખલો તૈયાર છે, આપણે એને સમજવાનો છે. તો વર્ષ 2006 થી લઈને વર્ષ 2015 સુધીની માહિતી તમને આપવામાં આવેલી છે. 2006 થી લઈને 2015 સુધી, એને તો આપણે કઈ જરૂર ન હોય. મહત્વનું કામ હોય આપણું શું હોય તો કે ટી આપી દેવાનું. ટી આપતા પણ તમને આવડે કે સિક્વન્સમાં એક પછી એક ટી આપી દેવો, 1 2 3 4 5 6 7 8 9 અને 10, જે આપણે તમે ટી એને આપો છો. ટી એટલે કે ટાઈમ. અને ત્યારબાદ વાય તમને આપ્યું છે, મૂકી દીધું આપણે 3 4 8 6 7 11 9 10 14 અને 12. તો આપણે ઉપર જોયું હતું કે 3 વર્ષની ચલિત સરેરાશની પદ્ધતિમાં પ્રથમ અને છેલ્લામાં ડેશ, તો પ્રથમ અને છેલ્લામાં આપણે ડેશ મૂક્યો. 3 વર્ષની ચલિત સરેરાશની પદ્ધતિમાં 2 કોષ્ટક આવશે વધારાના, કે 3 વર્ષનો ચલિત સરવાળો અને 3 વર્ષની ચલિત સરેરાશ, કે જેને તમે વલણ વડે પણ ઓળખી શકો છો. 3 વર્ષમાં તો સૌ પ્રથમ શરૂઆત ક્યાંથી કરવાનું? તો કે અહીંયાથી શરૂઆત થાય. પ્રથમ 2 અને છેલ્લા 2 માં ડેશ મૂક્યા બાદ અહીંયાથી શરૂઆત થાય. તો અહીંયા શું કરવાનું? તો કે પ્રથમ 3 વર્ષનો સરવાળો કર્યો આપણે. તો એ પ્રથમ 3 વર્ષનો સરવાળો કેટલો આવ્યો? 15. 3 + 4 + 8 એટલે તમને સરવાળો મળવા પાત્ર રહ્યો 15. હવે પ્રથમ 3 વર્ષ સરવાળા પછી આ 3 વર્ષનો સરવાળો આવે, અથવા એક એક વર્ષ બાદ કરતું જવું પડે, કે આ વર્ષનો ત્યારબાદ તેના પછીનામાં આ વર્ષનો, આ 3 વર્ષનો ત્યાર પછીનામાં આ 3 વર્ષનો, એવી રીતના કરો તો પણ ચાલે. અથવા જે આ સરવાળો મળે છે એમાંથી, આ જે સરવાળો મળે છે આ 15, એમાંથી તમારે જે પ્રથમ વર્ષની કિંમત હોય એ બાદ કરી દે, એટલે કે 3 બાદ કરે, ત્યાર પછી તમારે જે વર્ષ લેવાનું હોય ગણતરીમાં એ વર્ષની કિંમત પ્લસ કરી દે, એટલે કે 15 - 3 + 6 = 18. તમે આ રીતે પણ કરી શકો છો. આગળ સમજાવ્યું તેમ કે પહેલા 3 વર્ષનો સરવાળો કરવાનો, ત્યારબાદ એના પછીના 3 વર્ષ, ત્યારબાદ એના પછીના 3 વર્ષ, એવી રીતે સરવાળો કરશો તો પણ વાંધો નહીં આવે, અને આવી રીતે કરો તો પણ વાંધો આવે એમ છે નહીં, ચાલશે. ગણતરીમાં કોઈ ભૂલ પડશે નહીં. તમને જે ગણતરી સરળ રાખશે એ ગણતરીમાં કરવાનું. તો આપણે કઈ રીતે રાખ્યું છે કે એક કિંમત બાદ કરી અને એક કિંમત પ્લસ કરી. તો કે 15 - 3 + 6 = 18. એવી રીતે ક્રમશઃ 18 માંથી હવે આ કિંમત બાદ થશે અને આ કિંમત પ્લસ થશે, એટલે કે 18 - 4 + 7 = 21. હવે 21 માંથી 8 બાદ થશે, 11 પ્લસ થશે એટલે કે 24. 24 માંથી 6 બાદ કર્યા, 9 પ્લસ કર્યા, 27. 27 માંથી 7 બાદ કરશું અને 10 પ્લસ કરશું એટલે કે 30.
ત્યારબાદ 30 માંથી 11 બાદ કરશું અને 14 પ્લસ કરશું એટલે 33 અને 33 માંથી તમે 9 બાદ કરો અને 12 પ્લસ કરો = 36 હવે આ જેટલો પણ તમે તમારો વર્ષનો ચલિત સરેરાશ મળી છે એને તમારે વલણ શોધવાનું થાય એટલે કે જેટલો પણ સરવાળો મળ્યો હોય એટલે 3 વર્ષની ચલિત સરેરાશ છે એટલે અમારે ડિવાઈડ બાય કેટલા કરવા પડે 3 કરવા પડે ને કે 3 વડે ભાગાકાર કરવો પડે એટલે કે જેટલી પણ કિંમત અહીં સરવાળા પાત્ર તમને મળી છે એને આપણે 3 વડે ભાગાકાર કર્યો છે ઓકે તો 15 ડિવાઈડ બાય 3 5 18 ડિવાઈડ બાય 3 6 આ જે સરવાળો મળ્યો એના ડિવાઈડ બાય 3 કરવાના 21 ડિવાઈડ બાય 3 7 24 ડિવાઈડ બાય 3 8 27 ડિવાઈડ બાય 3 9 30 ડિવાઈડ બાય 3 10 33 ડિવાઈડ બાય 3 11 અને 36 ડિવાઈડ બાય 3 એટલે કે 12 તો આ તમને 3 વર્ષની ચલિત સરેરાશ મળવા પાત્ર રહેશે હવે ચલિત સરેરાશની પદ્ધતિમાં સહેલામાં સહેલી રીત હોય તો 3 વર્ષની ચલિત સરેરાશ પદ્ધતિ અને 5 વર્ષની ચલિત સરેરાશની પદ્ધતિ 4 વર્ષની ચલિત સરેરાશ પદ્ધતિમાં થોડીક અગવડતા પડી શકે થોડો ખૂણો આવી શકે પરંતુ ગણતરી કરતી વખતે ધ્યાન રાખવું પડશે આપણે હવે જોઈએ આપણે 4 માસના ચલિત સરેરાશની પદ્ધતિ ઓકે તો એમાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે કઈ બાબત કે આપણે રકમ લખી દીધી છે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર એટલે કુલ 12 મહિના આપેલા છે એની વાયની કિંમતો આપેલી છે 253 231 350 261 262 266 263 261 281 278 278 અને 272 આ બારે 12 મહિનાની માહિતી આપેલી છે એટલે અહીં શું આવશે માસ આવશે કે 4 માસનો ચલિત સરવાળો ત્યારબાદ એક ખાનું બીજું વચ્ચેનું પ્લસ થશે કે બે કિંમતોના સરવાળા અને ત્યારબાદ 4 માસની ચલિત સરેરાશ એટલે કે વલણ આપણે આગળ કીધું શું પ્રથમ બે અને છેલ્લા બે માં ડેશ પ્રથમ બે અને આ છેલ્લા બે માં શું આવશે ડેશ ડેશ આવશે પ્રથમ બે અને છેલ્લા બે માં કિંમત મૂકી આપણે 12 4 માસની ચલિત સરેરાશ પ્રમાણે કે ટી મૂકો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ત્યારબાદ વાયની કિંમત ક્રમશઃ જે રીતે રકમમાં આપેલી છે એ રીતે મૂકી તો પેલું કરવાનું શું તો કે 4 માસનો ચલિત સરવાળો કરવો પડે ઓકે તો પેલા 4 માસ કયા તો કે આ 253 231 350 અને 261 સરવાળો કેટલો આવ્યો 1095 હવે પેલી જૂની જ રીત એક કિંમત બાદ કરવાની એક કિંમત પ્લસ કરવાની તો 1095 માંથી 253 બાદ કર્યા 262 પ્લસ કર્યા આવી કિંમત 1104 ત્યારબાદ 1104 માંથી 231 બાદ કરીશું અને 266 પ્લસ કરીશું કિંમત આવી કેટલી તો કે 1139 ત્યારબાદ 1139 માંથી 350 બાદ કર્યા 263 પ્લસ કર્યા 1052 ઓકે ત્યારબાદ 1052 માઇનસ 161 પ્લસ 1052 માઇનસ 261 પ્લસ 261 કિંમત આવી કેટલી 1052 એમને કારણ કે અહીંયા પણ 261 છે અને અહીંયા પણ તમારી કિંમત પણ 261 કરવાની છે પ્લસ એટલા માટે એક કિંમત એ જ કિંમત બાદ કરવાની છે એ જ કિંમત પ્લસ કરવાની છે એટલા માટે ત્યારબાદ 1052 માઇનસ 261 પ્લસ 281 1071 1071 માઇનસ 265 પ્લસ 278 1083 અને 1083 માઇનસ 263 પ્લસ 278 એટલે કે 1098 અને 1098 માઇનસ 261 પ્લસ 272 એટલે કે 1109 આ 4-4 વર્ષની ચલિત સરેરાશ પછી આવશે બબ્બે કિંમતોના સરવાળા એટલે કે આ બબ્બે માસની કિંમતો જે હોય એની કિંમતનો સરવાળો તમારે અહીંયા કરવાનો થાય તો બબ્બે કિંમતોના સરવાળા ક્રમશઃ આવે છે 2199 ત્યારબાદ આ બે કિંમત એનો સરવાળો આવ્યો 2243 ત્યારબાદ આ બે કિંમત એનો સરવાળો ક્રમશ આવે છે 2191 ત્યારબાદ 2104 2153 એટલે કે 1052 પ્લસ 1071 2123 1071 પ્લસ 1083 2154 1083 પ્લસ 1098 2181 અને 1098 પ્લસ 1109 એટલે આવશે કેટલા 2207 હવે જે આ કિંમત તમને જે મળે છે એને ડિવાઈડ બાય તમારે 8 કરવાના આ 4 વર્ષની ચલિત સરેરાશ પદ્ધતિમાં તમારે ભાગ્યા કેટલા કરવાના છે 8 કરવાના થશે 3 વર્ષમાં તમે 3 કરો છો 5 વર્ષની સરેરાશ પદ્ધતિ ડિવાઈડ બાય 5 કરો છો પરંતુ અહીંયા ભૂલમાં 4 થઈ ગયા એટલે કે દાખલાના અડધા માર્ક ઉડી જશે ભૂલમાં પણ ડિવાઈડ બાય ભાગાકારમાં 4 લેવાઈ ગયા કારણ કે યાદ શું હોય તો કે 3 વર્ષમાં ડિવાઈડ બાય 3 લેવાના 5 વર્ષમાં ડિવાઈડ બાય 5 લેવાના 4 વર્ષમાં 4 જ લેવાના ના એવું નથી
चार वर्ष सरेराश पद्धति में डिवाइड बाय केटला आवशे 8 आवशे ओके અને અમુક બાળકો આ બબ્બે કિંમતો ના સરવાળા કરવાને ભૂલી જાય કારણ કે આવું માત્ર ને માત્ર ચાર વર્ષની ચલિત ઓકે અહીંયા ડિવાઈડ બાય તમારે 8 કરવાના થશે એ એક ખાસ ધ્યાન રાખો ત્રણ વર્ષમાં 3 છે 5 વર્ષમાં 5 છે તો અહીંયા ચાર વર્ષની પદ્ધતિમાં 4 કરવાનાથી ખાસ એ બાબતનું ધ્યાન રાખો તો જે પણ કિંમત તમને બબ્બે કિંમતોના સરવાળા મળ્યા છે એ કિંમત ડિવાઈડ બાય 8 કરવાના આ કિંમત ભાંગ્યા નહીં કારણ કે આ ખાનું ભૂલી ગયા ડાયરેક્ટ તમે 1095 ડિવાઈડ બાય 8 કરશો દાખલો ખોટ ખાસ એ બાબતોનું ધ્યાન રાખવું કે જે તમે બબ્બે કિંમતોના સરવાળા કરે છે એના ડિવાઈડ બાય 8 કરવાના છે તો કરીએ પ્રથમ કિંમત 2199 ભાંગ્યા 8 274 પોઈન્ટ 88 2243 ભાંગ્યા 8 280 પોઈન્ટ 38 2191 ભાંગ્યા 8 273 પોઈન્ટ 88 2104 ડિવાઈડ બાય 8 263 2123 ભાંગ્યા 8 265 પોઈન્ટ 38 2154 ભાંગ્યા 8 269 પોઈન્ટ 25 2181 ભાંગ્યા 8 272 પોઈન્ટ 63 અને 2207 ડિવાઈડ બાય 8 275 પોઈન્ટ 88 તો જેટલી બાબતોનું મેં તમને જણાવ્યું છે એ બાબતોનું ખાસ ધ્યાન રાખવું કે કઈ કઈ જગ્યાએ તમારે ભૂલ થવાની શક્યતા રહેશે તો અઘરામાં અઘરી રીત આ છે ચાર વર્ષની ચલિત સરેરાશની પદ્ધતિની રીત હવે જોઈએ આપણે 5 વર્ષની ચલિત સરેરાશની પદ્ધતિની રીત કે દાખલા નંબર 3 સ્વાધ્યાય 4.2 કે એક વેપારીમાં જુદા જુદા વર્ષના નફો આપેલો છે કે વર્ષ 2007 થી 2015 જેને 5 વર્ષની ચલિત સરેરાશનો ઉપયોગ કરીને તમારે વલણ મેળવવાનું છે વર્ષ મૂક્યો આપણે 2007 થી લઈને 2015 સુધી 2007 8 9 10 11 12 13 14 અને 15 એને ટી ની કિંમત આપી 1 2 3 4 5 6 7 8 અને 9 ત્યારબાદ વાય ની કિંમત રકમ પ્રમાણે ક્રમશઃ મૂકીએ 15 14 18 20 17 24 27 25 23 તો 5 વર્ષો ચલિત સરેરાશ ચલિત સરવાળો ત્યારબાદ 5 વર્ષની ચલિત સરેરાશ એટલે વલણ આપણે આગળ જોઈ ગયા કે પ્રથમ બે અને છેલ્લા બે માં ડેશ તો પ્રથમ બે માં અને છેલ્લા બે માં ડેશ આપણે મૂકવું ત્યારબાદ કરશું છું 5 વર્ષનો ચલિત સરેરાશ સરવાળો એટલે કે આ પેલા પ્રથમ 5 વર્ષનો ચલિત સરેરાશ સરવાળો કર્યો કેટલો આવ્યો 84 હવે એમાંથી એક કિંમત બાદ કરી અને એક કિંમત પ્લસ કરી કિંમત મળી 93 ત્યારબાદ માઇનસ અહીંયા 15 કરીશું એટલે તો સોરી માઇનસ 93 માઇનસ 14 પ્લસ 27 કિંમત આવશે અહીંયા 100 ત્યારબાદ 106 માઇનસ 18 પ્લસ 25 કિંમત આવી 113 અને 113 માઇનસ 20 પ્લસ 23 કિંમત આવી કેટલી 116 અને જે કિંમત અહીંયા તમને સરવાળામાં મળવા પાત્ર હોય ડિવાઈડ બાય કેટલા કરવાના 5 84 ભાંગ્યા 5 16.8 93 ભાંગ્યા 5 18.6 106 ભાંગ્યા 5 21.2 113 ભાંગ્યા 5 22.6 અને 116 ભાંગ્યા 5 23.2 ઓકે ચાલો 106 તો આ હતું ચલિત સરેરાશની પદ્ધતિ કે હવે ચલિત સરેરાશની પદ્ધતિ જોયા બાદ આપણે જોઈએ તેના લાભ અને ગેરલાભ અથવા ગુણ મર્યાદા પેલો ગુણ છે કે આ રીતથી ટૂંકા ગાળાની અસર મહદ અંશે દૂર કરી શકાય છે આના દ્વારા ટૂંકા ગાળાની અસર મહદ અંશે દૂર કરી શકાય છે અને શ્રેણીનું વલણ મેળવી શકાય છે ટૂંકા ગાળાની અસર તમે આમાં દૂર કરી શકો છો ત્યારબાદ આ રીત પ્રમાણમાં ઓછી સરળ ગણતરી હોવાથી તે સમજવામાં સરળ છે કે ટૂંકા ગાળાની અસર દૂર કરી શકાય એમસીક્યુમાં પૂછાય કે કઈ રીતની મદદથી ટૂંકા ગાળાની અસર દૂર કરી શકાય છે તો કે ચલિત સરેરાશની રીતની મદદથી અને બીજું કે સમજવામાં સરળ હોવાથી અને ગણતરીમાં પણ સરળ હોવાથી ઓકે આ રીત સારી પડે છે ત્યારબાદ છે તેની મર્યાદા કે જો ચલિત સરેરાશનો ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો વલણ ચોક્કસ ન મળે કે તમારે જે વલણ મેળવવાનું છે એ તમે કઈ રીતે લાવો તમે અમુક કંપનીમાં 5-5 વર્ષનું હોય અમુક કંપનીમાં 3-3 વર્ષનું હોય અમુક કંપનીમાં 3 મહિનાનું હોય 4 મહિના એ જો સમયગાળો યોગ્ય પસંદ કરવામાં ન આવે તો ભવિષ્યનું વલણ ચોક્કસ રહેતો નથી ઓકે ત્યારબાદ શરૂઆતની અંતિમ શરૂઆતની તેમજ અંતિમ ચોક્કસ કિંમત માટે તમે રીત અમુક ચોક્કસ વલણ મેળવી શકાતું નથી કારણ કે આપણે તમને ખબર કે ભાઈ ડેશ મૂકવા પડે તો આપણે ડેશ મૂક્યા તો હવે એ કિંમતનું વલણનું શું ઓકે તમને જે કિંમતની વલણ મળતી હતી એના 2-3 વર્ષ પછી મળતી તો જે તમે જે જગ્યાએ ડેશ મૂક્યા એ કિંમતની વલણનું શું તેનું કાંઈ સોલ્યુશન હોઈ શકે ને એટલા માટે મર્યાદા કીધી છે
કે શરૂઆતની તેમજ અંતિમની અમુક ચોક્કસ કિંમતનું વલણ મેળવી શકાતું નથી અને એનું અનુમાન પણ મેળવી શકાતું નથી અને કોઈ પણ ગાણિતિક સૂત્ર મળતું નથી ભવિષ્ય અનુમાન માટે. માત્ર ને માત્ર શું સરવાળા બાદબાકી ભાગાકાર કરવાના હતા. તો કોઈ ચોક્કસ સૂત્ર ન હોવાથી એનું ભવિષ્ય અનુમાન કોઈ ચોક્કસ મળતું નથી. તો આ છે ચલિત શ્રેયાશ્રય રીતની ગુણ અને મર્યાદા કે જે તમને બે માર્ક્સમાં અથવા ત્રણ માર્ક્સમાં પૂછવા પાત્ર રહે છે. તો ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીની ચલિત સરેરાશની પદ્ધતિ કે જેમાં 3 વર્ષ 4 વર્ષ અને 5 વર્ષની ચલિત સરેરાશની પદ્ધતિ આપણે આજે જોઈ. ઓકે, તો આટલે સુધી રાખીએ.